નમસ્કાર, ZSTVમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો દહેગામ માર્કેટયાર્ડમાં ખાતર લેવા માટે ખેડૂતોની પડા પડી અને માર્કેટયાર્ડમાં વેપારીઓ ખેડૂતોને પાકા બિલ આપતા નથી અને કાચા બિલો આપી ખેડૂતોને સમજાવી દે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ માર્કેટયાર્ડમાં દહેગામ તાલુકાના ખેડૂતો જુદા જુદા તૈયાર થતા પાકો આ માર્કેટયાર્ડમાં વેચવા આવે છે ત્યારે ગ્રાહકોને વેપારીઓ દ્વારા પાકા બિલો આપવામાં આવતા નથી અને માગી તો પણ તેઓ પાકા બિલ આપવાની ઝંઝટમાં પડતા નથી તેવી માહિતી આજે અમારા પ્રતિનિધિ ચંપકલાલ નામની દુકાનમાં રૂબરૂ માહિતી લઈને કાચા બિલ કેમ આપો છો તેવી રજૂઆતો આ વેપારીને કરી હતી અને બીજી બાજુ આ માર્કેટયાર્ડમાં એગ્રો બિઝનેસ સેન્ટરમાં ખાતરનું વિતરણ થાય છે ત્યાં દુકાનની આગળ જાણે લોકડાઉન જેવું દેખાતું નથી અને ખાતર લેવા માટે ગ્રાહકોની પડાપડીના દ્રશ્યો સર્જાયા છે. આ વેપારી સરકારના નીતિ નિયમોને નેવી મૂકીને ધંધો કરતો હોય તેવો ખુલ્લેઆમ નજરે પડી રહ્યું છે અને દહેગામ શહેરમાં પોલીસ તંત્ર હોમગાર્ડ ખડે પગે ઊભા રહીને લોકડાઉનનો કડકમાં કડક અમલ થાય તેના માટે પરિશ્રમ કરે છે ત્યારે શહેરના મુખ્ય માર્ગો ઉપર હજી શાકભાજીની લારીવાળા સુધરતા નથી. દહેગામ માર્કેટયાર્ડમાં વેપારીઓની બેદરકારી સામે તંત્ર શું પગલાં લેશે એ હવે જોવાનું રહ્યું. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.